નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. વિડીયો છેક છેલ્લે સુધી જોવાનો છે. એક રાધા એક મીરા ફિલ્મ યુટ્યુબ પર કેમ નથી આવી અને ફિલ્મ ક્યારે આવશે તમે જોવા માંગો છો, હવે ક્યારે મળીશું, પછી ઘણી બધી ફિલ્મો છે જેના હું નામ લઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એ ફિલ્મો આવતી કેમ નથી યુટ્યુબ પર અને ક્યારે આવશે એ જોવા માટે વિડીયો છેક છેલ્લે સુધી જોવાનો છે. અને આ વિડીયોને તમે બધાએ સપોર્ટ ફૂલ કરવાનો છે, પ્રેમ બતાવજો તમારો, કારણ કે જો તમે ફિલ્મો જોવા માંગો છો તો સપોર્ટ તો અવશ્ય જ છે, જોઈશે જ આ વિડીયોમાં. અને આગળ વાત કરીશ તો આ ફિલ્મ છે એક રાધા એક મીરા ફિલ્મ છે, અને જે એ ફિલ્મ એટલી મસ્ત ક્વોલિટીની ફિલ્મ બનેલી છે, એની સ્ટોરી છે, અને જે ઓટીટી પ્લેટફોર્મવાળા છે ને, એમેઝોન કે પછી નેટફ્લિક્સ છે, પછી ગમે તે એક્સ વાય ઝેડ, ચલો એ લોકો આ ફિલ્મો એમની પ્લેટફોર્મ પર ખરીદી નથી કરતા, એટલે કે એના રાઇટ્સ એવા પરચેસ નથી કરતા. અને આ લોકો ગુજરાતી આવી જે આપણી રૂરલ ફિલ્મો હોય છે ને, એ ફિલ્મોને કદી તમે જોઈ છે કે સેમારો એપ્લિકેશન સિવાય બીજે કોઈ પ્લેટફોર્મ પર તમને જોવા મળી હોય? રાકેશ બારોટની વાત કરી લો, જિગ્નેશ કરોડની વાત કરી લો, વિક્રમ ડાકોની વાત કરી લો, કે બીજા કોઈ પણ કલાકારની જે રૂરલ ફિલ્મો તરીકે ઓળખાય છે ને, એ ફિલ્મો તમને એમેઝોન પ્રાઇમ વિડીયો છે, નેટફ્લિક્સ છે, કે પછી જી ફાઈવ છે, જે બધા ઓટીટી પ્લેટફોર્મ છે ને પોતાના, એ પર તમને જોવા મળી છે નથી મળીને. તો આ લોકો શું સમજે છે કે આપણી જે આ રૂરલ ફિલ્મો છે ને, એ લોકો એમની કદર નથી કરતા. અને ડાયરેક્ટર છે કે જે આ તે કંપની છે ને, એ સમજાવવા માંગે છે કે અમે ગુજરાતી ઓડિયન્સને થિયેટર સુધી લઈ જઈએ છીએ, એટલે કે ટોકીઝમાં લાવવા માંગે છે કે ફરી ફિલ્મો ચાલુ થાય. તો આમાં નુકસાન કોને છે? એક તો જો પ્રોડ્યુસરોને જ છે, કારણ કે આ ફિલ્મ અત્યારે ક્રેઝ છે ફિલ્મનો, કે લોકો જોવા માંગે છે. અને અત્યારે તમે અપલોડ કરશો યુટ્યુબ પર તો એના ખાસા વ્યૂઝ આવી જશે, પણ અત્યારે નહીં અપલોડ કરો, 5 વર્ષ પછી અપલોડ કરશો તો આ ફિલ્મની કાંઈ વેલ્યુ નહીં રહે, કાંઈ ક્રેઝ ઓછો થઈ જશે અને એનાથી પણ ચડિયાતી ફિલ્મો આવશે. અને એ લોકો જો બે બાજુના બે પાસા છે, સમજો તમે, કે એક છે જ્યાં ઓટીટી પ્લેટફોર્મવાળા આવી ફિલ્મોની કદર નથી કરતા, અને આ ફિલ્મની કદર ખરેખર કરવી જોઈએ, કારણ કે આ ફિલ્મની સ્ટોરી લાઈન અને જે એનું ડિરેક્શન છે બધું જ પરફેક્ટ છે, અને ફિલ્મ પણ બહુ ઓકે છે. અને એક બાજુ છે આ જે ડાયરેક્ટર પ્રોડ્યુસર છે જે આ ફિલ્મોના જે, અને કંપની છે કોકોનટ મોર્નિંગ પોસ્ટ, એ એમ કહે છે કે અમે ફિલ્મો ઓટીટી પર રિલીઝ નહીં કરીએ, અમે ગુજરાતી ઓડિયન્સને સિનેમા સુધી લાવવા માંગીએ છીએ. હા, તો તમે એ તમારી વાત સાચી છે, પણ તમે આ પ્રોડક્ટ બતાવો બહાર, તમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરો કે અમારી પાસે આટલી સુપરહિટ ફિલ્મો છે, તો લોકો જોવા જશે ગુજરાતી ફિલ્મો. અને હા, અત્યારે ગુજરાતી ફિલ્મોનો એક દોર ચાલી રહ્યો છે, પાછી જીવતી થઈ છે, અને અત્યારે ગુજરાતી ઘણી બધી ફિલ્મો દર શુક્રવારે રિલીઝ થાય છે, તમે ના જાણતા તો જુઓ. અને અત્યારે ઓડિયન્સ જાતે જોવા જાય છે ગુજરાતી ભાષાની ફિલ્મોને. અને અમુક લોકો એમ કહે છે કે આ ફિલ્મોને, ધારો કે જો ભોજપુરી ફિલ્મો છે ને, એ પણ ઓટીટી પર પ્લેટફોર્મ પર નથી આવતી, આવા મોટા પ્લેટફોર્મ પર એ લોકો કોઈ રિસ્પોન્સ ભાવ નથી આપતા મોટા મોટા પ્લેટફોર્મવાળા. આ ફિલ્મોને દેશી એમની લેંગ્વેજમાં ગણી લે છે આ ફિલ્મોને, તો ખરેખર એટલી બધી પણ દેશી ફિલ્મો નથી હોતી. અને આ ગમે છે, ચાલે છે, એટલે જ પ્રોડ્યુસરો ડાયરેક્ટરો ફિલ્મો બનાવે છે. અને ફિલ્મો ક્યારે ચાલે છે? જ્યારે તમારી અમારા જેવા બધા, તમારા જેવા બધા લોકો જોવા જાય છે. તો ખરેખર આપણાથી જ શરૂ થાય છે ને, આપણાથી જ ખતમ થાય છે. આપણે આવી ફિલ્મો જોવા જવી જોઈએ અને આવો ભેદભાવ રાખે છે. જો તમે અમુક રૂરલ ફિલ્મો છે ને, એ એમેઝોન પ્રાઇમ પર જોવા મળી જશે, ગમે તે ઓટીટી પ્લેટફોર્મ પર તમને જલ્દી જોવા મળે છે, કારણ કે એ લોકો ખરીદવા માંગે છે. અને આવી ફિલ્મોને કોઈ પરચેસ કરવા નથી માંગતું, એના રાઇટ્સ હોય, સેટેલાઇટ રાઇટ્સ હોય, ટીવીમાં પણ નથી જોવા મળતી ફિલ્મો. તો ખરેખર એક બે, જો એક બાજુ આ ઓટીટી પ્લેટફોર્મવાળા કંઈ ભાવ નથી આપતા, અને આ પ્રોડ્યુસર છે જે એ છે એમ કહે છે કે અમે ફિલ્મ લાવવા માંગીએ છીએ સિનેમામાં જ ખાલી, અમારું કોઈ પણ ઈરાદો નથી ઓટીટી પ્લેટફોર્મ પર લાવવાનો. તો આ જે પ્રોડ્યુસરો જે તે કંપની છે કોકોનટ મોર્નિંગ પોસ્ટર, હું પોતે દરખાસ્ત કરું ને, આ લોકોનો સપોર્ટ જોવો, કોમેન્ટમાં તમે જોજો કોમેન્ટો કેટલી બધી આવશે કે ફિલ્મ લાવો, ફિલ્મ લાવો, અને લાઈકો પણ જોજો. બોલ, લોકો રાહ જોઈ રહ્યા છે, તમે અપલોડ કરશો તો તમને જ ફાયદો થશે, બાકી છે નુકસાન તમારે ભોગવવાનું રહેશે આગળ જઈને, કારણ કે અત્યારે એ ફિલ્મને લોકો રાહ જોવે છે, પછી એનો ક્રેઝ ઓછો થઈ જશે, લોકો થાકી જશે કે હવે ફિલ્મ નથી આવવાની, ત્યારે તમે ગમે તે પ્લેટફોર્મ પર લાવશો ત્યારે ફિલ્મ નહીં ચાલે, કારણ કે સમય સમય પ્રમાણે આપણે બદલાતું રહે, સમય સમય પ્રમાણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધતી રહે છે. તમે 2000ની ફિલ્મ લાઈન અત્યારે અપલોડ સિનેમામાં ચલાવો તો કોઈ જોવા ના જાય, પણ અત્યારે ટેકનોલોજી પ્રમાણે જે ફિલ્મો આવે છે લોકો જોવા જશે, એ
એટલે તમે એક ઓટીટી પ્લેટફોર્મ પર તમે તમારો જે તમારી પાસે છે બેસ્ટ એ અપલોડ કરો. તમને ગુજરાતી ઓડિયન્સને લાગશે કે અમારી ફિલ્મો બહુ સારી બને છે, અને ખરેખર ફિલ્મો બહુ સારી બને છે. હાલના આ 2022માં તો ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તો એક રાધા એક મીરા જલ્દી તમે અપલોડ કરો, કારણ કે જે ઓડિયન્સ છે અમારા ચેનલની એ બહુ રાહ જોઈ રહી છે, અને એમનો સપોર્ટ ને પ્રેમ તમે જાતે કોમેન્ટમાં વાંચી શકો છો. તો દર્શક મિત્રો, ગુજ્જુ ફિલ્મ આખી ફેમિલી જે પણ આ વિડીયો જોવે છે, વિડીયોને લાઈક, તમારી મનની કોમેન્ટમાં વાત કરો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ફિલ્મ લાવો એ બધી કોમેન્ટો તમે કરો, અને જેટલું બને એટલું શેર કરજો, કારણ કે ફિલ્મ લાવવી એ તમારા હાથમાં છે, મારા હાથમાં ને હું તો એક નિમિત્ત છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.